ગીર સોમનાથમાં કપાસના વાવેતરમાં ઘટાડો, કપાસના પાકમાં વાવેતરમાં ખેડૂતોની ઉદાસીનતા સહિત અનેક કારણો જવાબદાર. ગીર સોમનાથ જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા કેટલાક વર્ષોથી કપાસના વાવેતર અને ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કપાસના વાવેતર ઘટાડાની અસર આંતરરાષ્ટ્રીય બજારમાં પણ પડી શકે છે. કપાસના પાકમાં વાવેતરમાં ખેડૂતોની ઉદાસીનતા સહિત અનેક કારણો જવાબદાર છે. મુખ્યત્વે ખેતી પર નિર્ભર રહેતા ગીર સોમનાથ જિલ્લામાં એક સમયે ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય પાકોમાં શેરડી, કપાસ અને મગફળી ગણાતી હતી, પરંતુ સમય પસાર થતાં ગીર સોમનાથ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાંથી કપાસ નાબૂદ થવા લાગ્યો છે. હાલ માત્ર ઉના, ગીર ગઢડાના વિસ્તારોમાં કપાસનું વાવેતર અને ઉત્પાદન વધુ જોવા મળે છે. એક સમય હતો કે જિલ્લાના કોડીનાર, સુત્રાપાડા, વેરાવળ સહિતના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર અને ઉત્પાદન થતું હતું. કપાસનું વાવેતર ઘટવા માટે કૃષિ નિષ્ણાતો ખેડૂતોની ઉદાસીનતા સહિત અનેક કારણો દર્શાવી રહ્યા છે. તેની અસર આંતરરાષ્ટ્રીય બજારમાં પણ પડતી હોવાનું કહી રહ્યા છે. ગીર સોમનાથ કૃષિ નિષ્ણાત બાદ અમે ગીર સોમનાથ જિલ્લાના એવો ખેડૂતોની મુલાકાત લીધી જેઓ વર્ષોથી કપાસની ખેતી કરતા હતા. આજે તેઓ અન્ય ખેત ઉત્પાદન તરફ વળ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોના મતે કપાસની ખેતી ખર્ચાળ બની છે, સાથે સાથે કપાસમાં આવતા રોગ જીવાતોએ ખેડૂતોને અન્ય ખેતી કરવા તરફ મજબૂર કર્યા છે. કેટલાક ખેડૂતોના મતે મજૂરોની સમસ્યા અને તેમની સામે બજારમાં કપાસનો ભાવ પણ દૂર થવા પાછળ જવાબદાર છે. કારણ કે વર્ષોથી કપાસની બજાર 1200 થી 1300 રૂપિયા જ છે, તેની સામે કપાસ આખું વર્ષ જમીન રોકે છે, જ્યારે અન્ય પાકો 4 મહિનામાં તૈયાર થઈ જાય છે. કપાસમાં આવતા રોગ જીવાતોના કારણે દવાઓનો વધુ છંટકાવ કરવો પડે છે. તીજ નગરના સૌ નગરજનો, નાગરિકો, શુભેચ્છકો, મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના મારા સૌ વાલા કાર્યકર ભાઈ બહેનો, આજથી શરૂ થતું દીપાવલીનું આ પાવન પર્વ આપ સૌ માટે લાભદાયી, ફળદાયી અને યશસ્વીની વડે એ શુભકામના પાઠવું છું. આવનારું નવું વર્ષ આપ સૌને ખૂબ લાભદાયી નીવડે એવી શુભેચ્છાઓ. આપ સૌ જાણો છો તેમ આપણે અત્યારે આઝાદીના અમૃત મહોત્સવમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે આજે આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આપણે પણ સૌ સાથે મળી એમાં સહભાગી થઈએ. આવનારા દિવસોમાં આ રાષ્ટ્ર એક મજબૂત રાષ્ટ્ર તરીકે બહાર આવે એવી આપ સૌને હું શુભેચ્છાઓ પાઠવું છું. પુનઃ આપ સૌને નવા વર્ષના ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ, મિત્ર વર્ષા અભિનંદન. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. હું નીરવ પરીખ, પૂર્વ પ્રમુખ નગરપાલિકા. તમામ પ્રાંતિજ નિવાસીઓને હાર્દિક શુભકામના આપું છું. આ દિવાળી ધનતેરસ 29મી તારીખે અને 2 તારીખે નૂતન વર્ષ અભિનંદન હું મારા પરિવાર તરફથી સર્વે પ્રાંતિજ નિવાસીઓને
હૃદયથી શુભકામનાઓ પાઠવું છું કે આવવાવાળું વરસ બધાનું સુખમય, શાંતિમય અને સમૃદ્ધમય બને એવી હૃદયથી શુભકામના.